चलो नमस्कार विद्यार्थी मित्रों, आज आप चैप्टर नंबर एक संभावना भाग पे लेक्चर नंबर 15 नो अभ्यास करीशू। हवे छेले आपणे स्वाध्याय 1.2 नो 18मो दाखलो जोयो, तो अत्यारे आपणे स्वाध्याय 1.2 करीए छे। स्वाध्याय 1.2 पेज नंबर 26, पेज नंबर 26 ऊपर स्वाध्याय 1.2। हवे 6, 7 अने 8 ઉપરના દાખલા આપણે બાકી હતા, 6, 7 અને 8. હવે આપણે એ ગોઠવવાના છે, ગોઠવવામાં પી આવે ક્રમચયવાળો, મેં તમને સમજાવ્યું હતું। હવે પહેલો દાખલો છે 6, દાખલા નંબર 6। દાખલા નંબર 6માં એવું કીધું છે, એક અક્ષ સ્પેલિંગ આપ્યો છે રેન્ડમ। આ સ્પેલિંગ આપેલો છે, જો એમાં તમને રકમમાં એવું કીધું રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીમાં આર પ્રથમ અને એમ અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના શોધો। કે રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીમાં આર પ્રથમ અને એમ અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના શોધો એવું કીધું છે। એટલે રેન્ડમ શબ્દ જે આપ્યો છે એને તમારે અક્ષરની ગોઠવણી કરવાની। પહેલાં તો આપણે જોઈ ટોટલ કેટલા અક્ષર છે, 6 અક્ષર છે, 1, 2, 3, 4, 5, 6 અક્ષર તમે આડાઅવળા ગોઠો તો કેટલા સ્પેલિંગ બને, પહેલું તમારે એન શોધવાનું આવે। 6 અક્ષર આપ્યા છે, ક્યાં એ તમે અહીંયા લઈ લો, આર તમે અહીંયા લઈ લો, ઓ અહીંયા લઈ લો, એવી રીતે 6 અક્ષર તમે 6 રીતે ગોઠવી શકો। 6 અક્ષર 6 રીતે ગોઠવી શકો, એટલે પહેલું તો આપણે એન શોધવાનો છે, તો આપણે અહીંયા લખશું 6 અક્ષર, 6 અક્ષર 6 રીતે, 6 અક્ષર 6 રીતે ગોઠવી શકાય, 6 અક્ષર કેટલી રીતે 6 રીતે ગોઠવી શકાય, કારણ કે 6 અક્ષર આપ્યા છે કેટલા એના સ્પેલિંગ બને। હવે સૌ પ્રથમ તો આપણે એન શોધવાનો હોય, તો 6 અક્ષર 6 રીતે ગોઠવી શકીએ એટલે એન બરાબર આ રીતે થાય, 6P6। 6 એટલે 6 અક્ષર હતા એના 6, અને 6 રીતે ગોઠવી શકાય, કારણ કે એમ આ એમની જગ્યા આ 1 છે, ગયો એ આ બીજા આ સ્થાન ઉપર ગોઠવી શકાય, આ સ્થાન ઉપર આવે, આ આમ એવી રીતે 6 સ્થાન ઉપર આવે, બધા અક્ષર 6 જગ્યા ઉપર આવે, એટલે 6 અક્ષર 6 રીતે ગોઠવી શકે। એટલે આ રીતના દાખલા પૂછાય એટલે તમારે પહેલું એન બધામાં આ રીતે શોધવાનું કે કેટલા અક્ષર કેટલી રીતે ગોઠવી શકાય, 6 અક્ષર 6 રીતે ગોઠવી શકાય, એટલે પહેલું કામ તમારે એ કરવાનું કે કેટલા અક્ષર કેટલી રીતે ગોઠવી શકાય। હવે તમારે બીજું કામ એ કરવાનું કે તમારે એન શોધવું હોય તો અહીંયા 6P6 લખ્યું એટલે અહીંયા 6 ફેક્ટોરિયલ, મેં અગાઉ કીધું હતું ફેક્ટોરિયલ એટલે અહીંયા 2 સરખું એટલે અહીંયા આવશે 6। હવે 6ની કિંમત તમારે 1 સુધી લઈ જવાની, ફેક્ટોરિયલ દૂર કરવા હોય તો 6ની કિંમત 1 સુધી લઈ જવાની, એટલે 6×5×4×3×2×1। 6ની કિંમત તમે 1 સુધી લઈ જાઓ એટલે તમને એન મળી જાય, તો 6×35 = 120×3 = 336 + 720, એન મળે 720, એન બધામાં આ રીતે મળી શકશે ગોઠવવામાં। હવે તમને સંભાવના એમ કીધું છે ગોઠવણીમાં આર પહેલા સ્થાને ને એમ અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના શોધો, આર પ્રથમ સ્થાન અને એમ અંતિમ સ્થાન આવે। હવે તમને ગોઠવણીમાં એમ કીધું કે આર પહેલા સ્થાને ને એમ છેલ્લા સ્થાને, હવે જો કેવી રીતે આપણને એમ મળે, હવે આપણે એમ શોધવાનો છે, એન મળી ગયો, સંભાવનાનું સૂત્ર છે POP બરાબર એમના છેદમાં એન। હવે જો 6 અક્ષર છે એટલે આપણે 6 ખાના કરી, 1, 2, 3, 4, 5 અને 6। હવે તમને એમ કીધું આર પહેલા સ્થાને આવવો જોઈએ,
आर की जगह तमने फिक्स कर दी आर अँ जाव जो एम अँ जाव जो बीजा बधा अक्षर अँ तो तमने पहला यन शोधवा में तो एवं कीधु तू के छ अक्षर के रीते छ रीते गमे रीते गोठवा एम ने तमे अँ लखी सको अँ लखी सको आर ने तमे अँ लखो वच्चे छेले गमे अँ पर हवे जेनी संभावना शोधवानी कीधी से यहाँ तो तमने फिक्स कही दीधु आर पहला स्थाने अने एम छेला स्थाने हवे जो केवी रीते आपने एम मळे एम शोधवानो छे संभावनानो सूत्र एमना छेदमां एन एटले हवे आपने एम कई रीते मळे हवे जो आ एक अक्षर छे आ अक्षर अहींया ज आवे आर पहला स्थाने ज कीधुं छे आर प्रथम स्थाने એટલે આ એક અક્ષર એક રીતે ગોઠવી શકાય વન પી વન એને સ્થાન ફિક્સ છે એવી રીતે આનું સ્થાન એ ફિક્સ છે વન પી વન એ ન્યા જ આવે કે એક અક્ષર એક રીતે જ ગોઠવી શકાય એટલે વન પી વન અહીં આવશે વન પી વન હવે બાકીની કેટલી જગ્યા છે તો એક બે એક બે ત્રણ અને ચાર तो बाकीना चार अक्षर वैदा एक बे त्रण अने चार ई आडावडा गोठवी सको तमे चार अक्षर आ डी रियो अहींया बीजा स्थान उपर आवे ए अहींया आवे ओ अहींया आवे एवी रीते तो चार अक्षर चार रीते गोठवी शकाय वच्चेना चार अक्षर ई चार रीते गोठवी शकाय आ रीते पहेला तमारे करवू पड़े एक आर पहेला स्थाने कीधुं आर एक अक्षर एक रीते गोठवी शकाय एम छेला स्थाने एटले ई एक अक्षर एक रीते गोठवी शकाय त्यार पछी वच्चेना एक बे त्रण अने चार ई चार अक्षर चार रीते गोठवी शकाय एटले आ आ रीते थई जाय त्यारबाद तमारे एम शोधवानो हवे आपणे करता ते जो बे सरखू एटले अहींया एक आवे जो अहीं केम छ पी छ एटले आनो जवाब तो एक हवे आने चार पी चार अहीं केम छ पी छ फेक्टोरियल अहींया आवशे चार फेक्टोरियल अहींया एक फेक्टोरियल आवे અહીંયા એક છે એટલે એક ફેક્ટોરિયલ તો આનો જવાબ તો એક જ આવે અહીંયા ચારની કિંમત એક સુધી લઈ જવાની ચાર ત્રણ બે અને એક અને અહીંયા તો એક ચાર તેરી બાર તું ચોવીસ તો એમ આપણને ચોવીસ મળે તો આવી રીતે આનો એમનો જવાબ આર પહેલા સ્થાને ને એમ અંતિમ સ્થાને આવે ને તેવા ચોવીસ સ્પેલિંગ બને અલગ અલગ આર પહેલા સ્થાને અને એમ છેલ્લા સ્થાને એવી તમે ગોઠવણી કરો એટલે ચોવીસથી વધુ બને નહીં એવા તમને ચોવીસ સ્પેલિંગ બને હવે આપણે સંભાવનાનું સૂત્ર મૂકવાનું આવે પી ઓફ એ એમના છેદમાં એન એમ આપણને કેટલા મળ્યા ચોવીસ અને એન મળ્યા સાતસો ને વીસ એટલે ચોવીસના છેદમાં સાતસો ને વીસ હવે એનો ભાગાકાર કરી ચોવીસના છેદમાં સાતસો ને વીસ ચોવીસ તેરી બોતેર થાય એટલે એકના છેદમાં ત્રીસ આન્સર મળે આનો આન્સર મળે એકના છેદમાં ત્રીસ તો આવી રીતે આ દાખલો તમારે કરવાનો થાય આ ક્રમચયનો દાખલો કહેવાય કારણ કે કોઈ વસ્તુ ગોઠવવાની હોય ત્યારે દાખલો તમારે આ રીતે થાય એટલે આનો આન્સર એકના છેદમાં ત્રીસ હવે આપણે જોઈએ આગળ દાખલા નંબર બે એટલે સાત છઠ્ઠો દાખલો પૂરો દાખલા નંબર સાત હવે દાખલા નંબર સાતમાં એવું કીધું છે એમાં સ્પેલિંગ ઓરેન્જ આપ્યો છે એટલે પહેલાં તો આપણે ઓરેન્જ લખી નાખીએ હવે ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોમાંથી બનતી તમામ ગોઠવણીમાં સ્વર પહેલાં ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે તેની સંભાવના શોધો એવું કીધું છે સ્વર તો પહેલાં તો તમારે આવા દાખલો પૂછે એટલે પહેલાં તમારે એન શોધી લેવાનું પહેલું કામ એ કરવાનું કે ઓરેન્જ શબ્દના કુલ કેટલા અક્ષર બને એટલે આ રીતના દાખલામાં પહેલું કામ તમારે એન શોધવાનું થાય એન મળી જાય ત્યાર પછી જ તમારે આગળ બીજી ગણતરી કરવાની થાય તો એન શોધવા માટે પહેલાંના અક્ષર ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ અક્ષર છ રીતે ગોઠવી શકાય
छ अक्षर छ रीते गोठवी शकाय। पेलू तमारे काम ई करवानुं छ अक्षर केटली रीते गोठवी शकाय तो छ रीते। हवे एन छ पी छ एन केटलो आवशे के छ पी छ छ अक्षर आपणे छ रीते गोठवी शकाय तो एन बराबर छ फेक्टोरियल छ नी किंमत एक सुधी लई जावानी छ पांच चार त्रण बे अने एक छ पंचा त्रीस त्रीस चौक एक सौ वीस गुणिया त्रण एटले त्रण सौ छठ गुणिया बे एटले सात सौ ने वीस। आमां तमने संभावना एवी पूछी छे के स्वर पेला त्रीजा ने छठा स्थान पर आवे तेनी संभावना शोधो। तो पेला तो स्वर क्या क्या है पेला आपणे लखी गए स्वर पहला त्रीजा अने छठा स्थान पर आवे आनी आपने संभावना पूछी छे स्वर पहला त्रीजा अने छठा स्थान पर आवे। हवे स्वर क्या क्या आमांथी कहेवाय आ छ अक्षर लेके एक ओ कहेवाय एक ए कहेवाય અને એક ઈ કહેવાય। પેલા ઈ સ્વર ખબર હોવી જોઈએ સ્વરમાં ત્રણ અક્ષર આવશે અને બાકીના ઓલાય ત્રણ અક્ષર આવશે એટલે આપણે અહીંયા સ્વર લખી નાખીએ સ્વર એક આવશે ઓ એક આવશે એ અને એક આવશે ઈ આ ત્રણ સ્વર થયા ઓ એ અને ઈ। હવે તમને આપણે પહેલાં આપણે કોષ્ટક દોરી લઈ છ અક્ષર એક બે ત્રણ ચાર અને પાંચ ને છ છ અક્ષર હતા। હવે આપણને છ અક્ષર કેટલી રીતે ગોઠવી શકાય એ આપણને સાતસો વીસ આવ્યા। હવે સ્વરની જગ્યા ફિક્સ કીધી એક આ પહેલી એક જગ્યા આવડી આ એક આપણે આ જગ્યા કરી આ સ્વર એક પહેલી એક આ ત્રીજી પહેલી ત્રીજી અને છઠ્ઠા સ્થાન પર એક ત્રણ અને છ આ સ્વર તમારા ત્રણ જગ્યામાં જ મૂકવાના આ ઓ એ એ લખ્યા ત્રણ એ આ ત્રણ જગ્યામાં જ ગોઠવવાના બીજે ક્યાંય ગોઠવવાના નહીં એટલે એક બે અને ત્રણ ત્રણ જગ્યા ઉપર જ તમારે ઓ એ મૂકવાના। તો પહેલું તમારે એ થાય કે સ્વરના કેટલા અક્ષર હતા કે સ્વર તો કેટલા હતા ત્રણ હતા ઓ એ અને ઈ તો ત્રણ સ્વર તમારે ત્રણ જગ્યાએ જ ગોઠવી શકાય ત્રણ સ્વર લખ્યા એટલે થ્રી પી થ્રી ત્રણ સ્વર એના ત્રણ અને ત્રણ રીતે ગોઠવે ઓ અહીંયા મૂકી શકાય આ બીજા સ્થાન ઉપર પહેલું ત્રીજું અને છઠ્ઠું આ સ્થાન ઉપર મૂકી શકાય આ પહેલું આ ત્રીજું આપણે છઠ્ઠું લખી એક ત્રણ અને છ અહીંયા મૂકી શકાય અહીંયા મૂકી શકાય અથવા અહીંયા એ આડાવડા અક્ષર તમે મૂકી શકો એ તમારે અહીંયા લખો ત્યાં પણ અહીંયા વચ્ચે ન આવે કારણ કે એની જગ્યા નથી। તો બાકીના ત્રણ અક્ષર વધ્યા આર એન અને જી એની માટે ત્રણ જગ્યા છે પહેલી બીજી અને ત્રીજી તો બાકીના ત્રણ અક્ષર એ ત્રણ રીતે ગોઠવી શકાય। સ્વર આપણે જેમ કેમ પહેલું ત્રીજું ને છઠ્ઠું સ્થાન કીધું એમ બાકીના ત્રણ અક્ષર છે એ પણ ત્રણ રીતે ગોઠવી શકાય એટલે બેયમાં આ જ રીતે થાય થ્રી પી થ્રી અને થ્રી પી થ્રી। હવે અહીંયા થ્રી પી થ્રી એટલે અહીંયા આવશે ત્રણ ફેક્ટોરિયલ અહીંયા થ્રી પી થ્રી એટલે ત્રણ ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ બેયમાં ત્રણ ફેક્ટોરિયલ। હવે ફેક્ટોરિયલ દૂર કરવાય તો આપણે એની કિંમત ક્યાં સુધી એક સુધી લઈ જવી પડે એટલે અહીંયા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ત્રણ બે એક ત્રણ બે એક ગુણાકાર બધાનો ભેગો કરવાનો ત્રણ દુ છ છ તેરી અઢાર અઢાર દુ છત્રીસ એટલે એનો જવાબ આવશે છત્રીસો। હવે આપણે સંભાવનાનું સૂત્ર મૂકવાનું પીઓફ એ બરાબર એમના છેદમાં એન છત્રીસના છેદમાં સાતસો ને વીસ છત્રીસના છેદમાં સાતસો ને વીસ। હવે એનો ભાગાકાર કરીએ એટલે છત્રીસ દુ બોતેર એટલે એકના છેદમાં વીસ
आनो आंसर मळशे आपणे एकना छेदमां वीस, एटले आ दाखला नंबर सात हतो गोठवानो। हवे आपणे आगळ आठमो दाखलानो अभ्यास करीशुं। दाखला नंबर आठ, हवे एमां एवुं कीधुं छे, एमां थोड़ाक स्पेलिंग नथी आप्यो पण तमने एमां रकममां एवुं चोखवट उल्लेख करेलो छे। एक कुटुंबना पांच सभ्यो आप्या छे, पति पत्नी अने तेमना त्रण बाळको। फेमिली फोटा माटे एक कारमां यादच्छिक रीते गोठवाय छे। पति अने पत्नी एक ज साथे बैठक ले तेनी संभावना शोधो। पति अने पत्नी एक साथे ज बैठक ले तेनी संभावना शोधो एवुं कीधुं छे। तो कुटुंबना पांच व्यक्ति छे, कुटुंबना पांच सभ्य में पति पत्नी अने त्रण बाळको। एटले जो पहेला तो आपणे कई रीते लखशुं, पति पत्नी अने त्रण बाळको आपेला छे। दाखला नंबर आठ, दाखला नंबर आठ, बाळको ने आपणे त्रण नंबर आपी दे, बी वन बी टू अने बी थ्री। पछी पति पत्नी मेल अने फीमेल। आ रीते कुटुंबना केटला व्यक्ति थया, पांच व्यक्ति। पांच व्यक्ति में त्रण बाळको छे, एटले पहेलू बाळक एटले बी वन, बीजू बाळक एटले बी टू अने त्रीजू बाळक एटले बी थ्री। त्यारबाद पति पत्नी एटले मेल फीमेल, टोटल केटला थई गया, पांच व्यक्ति थई गया। हवे तमारे पति आमां छेले कीधुं, पति अने पत्नी एक ज साथे बैठक ले तेनी संभावना शोधो। संभावना शोधवानी तो पछी तो पहला तो तमारे एन शोधो पड़े। आ रीतना गोठवाना, आ बधा दाखला गोठवाना छे। गोठवाना दाखला में पहलू तमारे काम एन शोधवानो आवे। तो हवे तो टोटल केटला व्यक्ति थया, एक बे त्रण चार अने पांच। तो पहलू काम तमारे ए करवानुं के पांच व्यक्ति, पांच व्यक्ति पांच रीते गोठवी शकायो। पांच व्यक्ति पांच रीते गोठवी शकायो। पहलू तमारे काम, तमारे संभावनानो दाखलो आवे एटले पहलू काम ए करवानुं के केटला व्यक्ति केटली रीते गोठवी शकाय। पांच व्यक्ति पांच रीते गोठवी शकाय। हवे आपणे एन पांच पी पांच, बे पांच पांच एटले पांच फेक्टोरियल। फेक्टोरियल दूर करो एटले पांच गुणिया चार गुणिया त्रण गुणिया बे गुणिया एक। पांच चौक वीस, तेरी साठ, दू एक सौ ने वीस। आ रीते एन मळशे एक सौ ने वीस। एटले पांच व्यक्ति पांच रीते गोठवी शकायो એટલે એન આપણને એકસો ને વીસ મળશે। હવે આપણે સંભાવના શેની કીધી છે, સંભાવના મેં કીધું કે પતિ અને પત્ની એક જ સાથે બેઠક લે તેની સંભાવના, પતિ અને પત્ની એક જ સાથે બેઠક લે, पति अने पत्नी एक ज साथे बैठक ले तेनी संभावना शोधो एवुं कीधुं छे। हवे केवी रीते गोठवाना, हवे आपणे जोईए आमां गोठवाना केवी रीते जोईए। आपणे पति पत्नी एक ज साथे बैठक ले एनी संभावना शोधो एटले आपणे पहेला बाळको मूकी दईए। पति पत्नी ज्यां मूको ने एक ज साथे गोठवाना, एक लाइनमां गोठवाना छे। एटले पहेला तो बाळको ત્રણ હતા, બી વન બી ટુ અને બી થ્રી। ત્રણ બાળકો હતા અને પતિ પત્ની હતા, આપણે એને ગોઠવવાના છે કે એક જ સાથે બેઠક લે એની સંભાવના શોધવાની છે। હવે જો પતિ પત્ની બે આમ એક જ જગ્યાએ મૂકવાના, જ્યાં મૂકીએ આપણે પતિ પત્ની, એમાં પતિ પત્ની પહેલાં તો બે રીતે ગોઠવી શકાય, કાં મેલ આગળ કાં ફિમેલ આગળ। એટલે આ બે વ્યક્તિ છે, ટોટલ આ કેટલા વ્યક્તિ થયા, બે। એટલે પહેલું એમ બે વ્યક્તિ બે રીતે ગોઠવી શકાય, કારણ કે પતિ પત્ની બે વ્યક્તિ છે, તો બે વ્યક્તિ બે રીતે ગોઠવી શકાય। એટલે પહેલું આપણે આવડું આ લખવાનું, ટુ પી ટુ, બે વ્યક્તિ બે રીતે ગોઠવી શકાય। હવે ત્રણ બાળકો છે, ત્રણ બાળકો એટલે કઈ રીતે ત્રણ રીતે ગોઠવી શકાય, બી વન અહીંયા લખાય, અહીંયા લખાય, અહીંયા લખાય, બી થ્રી ગમે જગ્યાએ લખાય, આમાં એમ જ મેં પહેલાં એમ લખ્યો, તમે પહેલાં એફ લખો તો હાલે, એ બે એક સાથે જ બેઠક લે,
आडावडे हाले पेला एवं नहीं कीधु कि पेला पुरुष के पेला स्त्री एटले बे व्यक्ति हता एटले बे रीते गोठवी शकाय एवी रीते त्रण बाळको त्रण रीते गोठवी शकाय 3P3 ત્રણ બાળક છે એટલે ત્રણ રીતે આપણે ગોઠવી શકીએ 3P3 હવે વચ્ચે જગ્યા ગોતવાની વચ્ચે બાળક આવજે કા આ જગ્યા ઉપર આવે પતિ પત્ની કા બીજી જગ્યા ઉપર કા ત્રીજી કા ચોથી ચાર જગ્યા છે 1 2 3 અને 4 ચાર જગ્યા ઉપર એક સમૂહ મૂકી શકાય એવું આવે 4P1 આવશે આ એક સમૂહ થયો બે ભેગો પતિ પત્ની એક જ સાથે બેઠક લે એટલે એક પ્રકારનો સમૂહ થયો એટલે આ ચાર જગ્યા ઉપર આ પતિ પત્નીનો સમૂહ ગોઠવી શકાય એટલે હવે આપણાની કિંમત જો કઈ રીતે મળે એની અહીંયા 2P2 એટલે અહીંયા તો બે 2 ફેક્ટોરિયલ આવશે અહીંયા 3P3 એટલે 3 ફેક્ટોરિયલ હવે અહીંયા 1 લખેલું છે તો અત્યાર સુધી 1 નહોતું આવ્યું એ આવી રીતે એક સાથે જ બીજું કીધું હોય ત્યારે આવડું આ 1 આવે 1 એટલે આ એક સમૂહ કહેવાય પતિ પત્નીનો એ જ્યાં મૂકો ત્યાં એક સમૂહ એક જ જગ્યા કા આ ખાલી જગ્યામાં આવે કા બીજી ખાલી જગ્યામાં આવે કા ત્રીજી કા ચોથી વચ્ચે એક બાળક આવવું જોઈ તો ચાર જગ્યા ઉપર એક પતિ પત્ની બાળકનો એક સમૂહ આવે એટલે અહીંયા આવે 1 હવે જો બે સરખું હોય તો આપણે કેમ ડાયરેક્ટ 3 ફેક્ટોરિયલ લખી દઈએ અહીંયા બે સરખું એટલે આપણે 2 ફેક્ટોરિયલ લખ્યું અહીંયા 4 છે તો અહીંયા 1 છે ઉપર તો 4 જ આવશે આમાં નીચે આવશે આ રીતે સરખું ન હોય ત્યારે તમારે નીચે આવશે કારણ કે સમ ગોઠવવાનું સૂત્ર હતું NPR આ N કહેવાય આ P નહીં R R એટલે 1 આપ્યો છે હવે નીચે શું લખવાનું તો 4માંથી 1 બાદ એટલે અહીંયા આવશે 3 જો અહીંયા 1 આવે ત્યારે જ તો 1 વાળો તો આ એક જ દાખલો હતો હવે આપણે આ 3 3 ઉડાડી દઈએ કારણ કે આ છેદમાં છે એટલે ઉપર 2 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ બે જ કિંમત વધી ઉપર 3 3 ઉડી ગયા એટલે 2 ફેક્ટોરિયલ અને ઉપર વધ્યા 4 ફેક્ટોરિયલ હવે બેની કિંમત તમારે 1 સુધી લઈ જવાની તો પહેલાં આપણે 2 × 1 4 × 3 × 2 × 1 બધાનો ગુણાકાર 2 × 8 13 24 × 2 48 એમ મળશે આપણને એમ બરાબર આપણને 48 મળશે હવે આપણે સંભાવનાનું સૂત્ર મૂકવાનું પી ઓફ એ બરાબર એમના છેદમાં એન 48ના છેદમાં 120 હવે આનો ભાગાકાર થાય તો તમારે ભાગાકાર કરવાનો જેટલા વડે 12 વડે ભાગાકાર થાય જો ઉપર 12 ચોક 48 અને 12 દાણે 120 હજી આના નાના થાય આના અડધા કરી તો 2 આના અડધા કરી તો 5 તો આન્સર આવશે 2 ના છેદમાં 5 ક્યારે 1થી ઉપર આન્સર આવે નહીં તમે આનો ભાગાકાર કરો એટલે પોઈન્ટમાં આવે જો 1 ઉપર આન્સર આવ્યો હોય તો તમારે એ ગણતરી તમારી ખોટી એટલે ક્યારે 1 ઉપર આન્સર આવવો જોઈએ નહીં એટલે સંભાવનાનો આન્સર 0 થી 1ની વચ્ચે આવે 1 ઉપર ક્યારે આન્સર આવે નહીં કોઈ પણ દાખલો હોય તો આ દાખલા નંબર 8 હતો એટલે આપણે સ્વાધ્યાય 1.2ના 1થી પહેલાં આપણે 10થી ચાલુ કર્યા હતા 18 સુધી કર્યા હતા 9મો દાખલો એટલો બધો કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી છતાં એવું લાગશે તો આપણે છેલ્લે ચેપ્ટર પૂરું થાય ત્યારે આપણે જોઈ લેવું બાકી એ કંઈ કરવાની જરૂર નથી 9મો દાખલો એવો બધો એ પૂછાતો નથી ક્યારે અત્યાર સુધી ક્યારે એવો આવેલ નથી દાખલા નંબર 9 એટલે આપણે 6 7 8 કર્યા 9મો અત્યારે કરવાની જરૂર નથી 9મો દાખલો જો એવું લાગશે તો હું તમને છેલ્લે કરાવી દઈશ બાકી મેં એ કરાવે ક્યારે એવો દાખલો પૂછેલ નથી કારણ કે એની ગણતરી બહુ લાંબી છે ગણતરી અને 3 માર્ક્સમાં કેવી રીતે પૂછી શકે નહીં છતાં એવું લાગશે તો તમને હું છેલ્લે ચેપ્ટર પૂરું થાય ત્યારે કરાવી દઈશ તમને તો આપણે સ્વાધ્યાય 1.2 પૂરું કરીએ છીએ હવે પછી જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે સ્વાધ્યાય 1.3નો અભ્યાસ કરીશું થેન્ક યુ